નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને ચાલો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં આગળ વધવાનું છે બીજો પાઠ ધંધાકીય સેવામાં આપણે એની પહેલાંના અગાઉના લેક્ચરમાં ટપાલ સેવા વિશે વાત કરી હતી વીમા વિશે વાત કરી હતી આજે જે વાત કરવાની છે મિત્રો એ વખારની સેવા વિશે વાત કરવાની છે તો આજના ટોપિકમાં આપણે વખાર શું છે એની વાત કરશું વખારના પ્રકારો વિશે વાત કરવાની ખાસ તો આપણા ટોપિકમાં બરાબર કેમ કે અર્થની અને પ્રસ્તાવની વાત આપણા ગામના લેક્ચરમાં કરી ચૂક્યા હતા તો આજે આપણે વખારના પ્રકારો વિશે મિત્રો અભ્યાસ કરીએ છીએ તો ચાલો જોઈએ છીએ વખારના પ્રકારો તો વખારના પ્રકારો જોવા જઈએ તો મુખ્ય ત્રણ પ્રકારો છે મિત્રો વખાના પ્રકાર જોવા જઈએ તો ત્રણ છે પહેલું ક્યુ માલિકીની દ્રષ્ટિએ બીજું જકાતની દ્રષ્ટિએ ત્રીજું ઉપયોગની દ્રષ્ટિએ મિત્રો ફરી વાર યાદ રાખજો વખારના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ જકાતી દ્રષ્ટિએ અને ઉપયોગીની દ્રષ્ટિએ માલિકીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે બે તો ખાનગી વખાર અને જાહેર વખાર ખાનગી વખાર અને જાહેર વખાર જકાતની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે તો એમાં પણ બે છે જકાત ભરેલા માલની વખાર અને બીજો છે જકાત ભર્યા ભર્યા વિનાના માલની વખાર જકાત ભરેલા માલની વખાત અને જકાત ભર્યા વિનાના માલની વખાર અને ત્રીજો છે ઉપયોગની દ્રષ્ટિએ એમાં પણ બે મુદ્દા મિત્રો સમાવેલા છે પહેલો પોઈન્ટ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર આમ જોવા જઈએ તો નવ ટોપિક આપણે યાદ રાખવાના છે માલિકની દ્રષ્ટિએ બે ખાનગી અને જાહેર જકાતની દ્રષ્ટિએ બે જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિના માલની વખાર અને ઉપયોગની દ્રષ્ટિએ બે છે સામાન્ય વખાત અને વિશિષ્ટ વખાર જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વખાના પ્રકારમાં આપણે આ જે વાત કરીએ એના પ્રકારોની હવે આપણે વાત કરવાના છે માલિકીની દ્રષ્ટિએ વખાના પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ વખાના કેટલા પ્રકાર પડે છે તો બે કયા કયા ખાનગી વખાર અને જાહેર વખાર તો ચાલો આપણે ખાનગી વખાર વિશે અભ્યાસ કરીએ છીએ મિત્રો ખાનગી માલિકીની વખાર કોને કહેવામાં આવે છે ખાનગી માલિકીની વખાર કોને કહેવામાં આવે છે તેની વાત કરીએ છીએ આપણે તો કોઈ ધંધાકીય એકમમાં વેપારી કે ઉત્પાદક વેપારી કે ઉત્પાદક વેપારી કોને કહેવાય જે વેપાર કરતો હોય તે વસ્તુનું વેચાણ કરતો હોય ઉત્પાદક જે વસ્તુ બનાવતો હોય તે વેપારી કે ઉત્પાદક પોતાનો માલ સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે તેને ખાનગી માલિકીની વખાણ તરીકે ઓળખવામાં આવે છે પોતાની જરૂરિયાત અનુસાર પોતાની જરૂરિયાત અનુસાર એ પોતે માલની વખા રાખે તો તેને શું કહેવામાં આવે છે આપણે ખાનગી વખાર તરીકે ઓળખવામાં આવે છે પોતાની જરૂરિયાત અનુસાર જે રાખે તો એને ખાનગી માલિકીની વખાર કહેવાય ફરી વેપારી કે ઉત્પાદક વેપારી કે ઉત્પાદક માલના સંગ્રહ માટે માલના સંગ્રહ માટે તેમની જરૂર અનુસાર તેની જરૂરિયાત અનુસાર વેપારી કે ઉત્પાદક પોતાના માલનો સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખા રાખે છે શું કરે છે પોતાની માલિકીની વખા રાખે છે તેને ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે તેને શું કહેશું મિત્રો ખાનગી માલિકીની વખા તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર વેપારી કે ઉત્પાદકો પોતાનો માલનો સંગ્રહ કરવા માટે વેપારી કે ઉત્પાદકો પોતાનો માલનો સંગ્રહ કરવા માટે તેની જરૂરિયાત અનુસાર માલિકીની વખા રાખે છે જરૂરિયાત અનુસાર માલિકીની વખા રાખે છે તેને શું કહેશું આપણે ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે આપણે ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચાલો ખાનગી માલિકી પછી કઈ થઈ આપણી જાહેર તો જાહેર વખાર કોને કહેશું મિત્રો એનો અર્થ આપણે ભણીએ છીએ જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવતો હોય જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવતો હોય જાહેર જનતા માટે જાહેર જનતાનો ઉપયોગ કરવા માટે આવતો હોય તો શું કહેશું એને આપણે જે વખારોનો ઉપયોગ પોતાના જે વખારાનો ઉપયોગ પોતાના ધંધા માટે થતો હોય જે વખારાનો ઉપયોગ પોતાના ધંધા માટે હેતુ માટે થતો ન હોય સાંભળજો જે વખારનો ઉપયોગ કોના પોતાના ધંધાના હેતુ માટે થતો ન હોય પરંતુ જાહેર જનતાનો ઉપયોગ માટે કરવામાં આવતું હોય તેને શું કહેશું જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે જે વખારનો ઉપયોગ પોતાના ધંધાના હેતુ માટે થતો નથી જે વખારનો ઉપયોગ પોતાના ધંધાના હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતાનો ઉપયોગ માટે કરવામાં આવતો હોય જાહેર જનતાનો ઉપયોગ માટે કરવામાં આવતો હોય તો તેને શું કહેશું આપણે જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે રેડી આનો અર્થ તો મિત્રો જો તમને અર્થ પૂછાય તો આ લખશું આપણે મિત્રો અર્થ પૂછાય તો આ લખવાનું છે જે વખારનો ઉપયોગ પોતાના ધંધાના હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતાનો ઉપયોગ માટે કરવામાં આવે તો તેને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે એનો અર્થ હવે એમાં જે થોડાક ઘણા મુદ્દા આપેલા છે એની વિશે ચર્ચા કરીએ છીએ આ વખારોની માલિકી આ વખારોની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે આ વખારોની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે ધંધાદારી ધંધાધારી કે અન્ય લોકો આ વખારની સેવા ધંધાદારી કે અન્ય લોકોની આ વખારની સેવાઓનો લાભ મેળવવાનો હોય છે આ વખાની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે જે ધંધાદારી કે અન્ય લોકો ધંધાદારી કે અન્ય લોકો આ વખાની સેવાનો લાભ મેળવતા હોય છે ધંધાદારી કે અન્ય વ્યક્તિ આ સેવાનો શું મેળવતા હોય છે લાભ મેળવતા હોય છે બદલામાં ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે બદલામાં ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે ખાસ કરીને રેલવે સ્ટેશન બંદર હવાઈ મથક નજીક આવી જાહેર વખારો જોવા મળે છે મિત્રો ખાસ ક્યાં જોવા મળે છે તો એમ કે છે ખાસ કરીને રેલવે સ્ટેશન બંદર હવાઈ મથક નજીક આવી જાહેર વખારો જોવા મળે છે ફરી ફરી વખત વાત કરીએ આપણે આ વખારોની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે જે પોતાના ધંધા માટે નહીં પરંતુ બીજાના ધંધા માટે એ કામગીરી કરવાની હોય એટલે આ માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે ધંધાદારી કે અન્ય લોકો આ વખતની સેવાનો લાભ મેળવવાનો હોય છે બદલામાં ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે ભાડું પ્લસ અન્ય ખર્ચ ચૂકવે છે જે ગોડાઉનનો કેમેરાનો ખર્ચ હોય પછી જે ભાડું નક્કી કરે પાંચ હજાર પછી સિક્યુરિટી ગાર્ડ રાખો તેનો ખર્ચ હોય તો આ ખર્ચ બધા ચૂકવા પડે છે ખાસ કરીને રેલવે સ્ટેશન બંદર હવાઈ મથક નજીક આવી જાહેર વખારો જોવા મળે છે ખાસ કરીને ક્યાં જોવા મળે છે તેમ કે છે રેલવે સ્ટેશન બંદર હવાઈ મથક નજીક આવી જાહેર વખારો જોવા મળે છે રેલવે બંદર હવાઈ મથક નજીક આવી જાહેર વખારો જોવા મળે છે ઓકે હજી થોડુંક આમાં છે આપણે જોઈએ છીએ આજે જે જાહેર વખારો સતન વ્યવસાય બન્યો છે મિત્રો પહેલાંના સમય વખાર છે એ માલિકી દ્રષ્ટિએ રાખતા હતા અને સેવાની દ્રષ્ટિએ રાખતા પણ આજે એક વ્યવસાય બની ગયો છે પોતાનો આવક સર્જવું સાધન બની ગયું છે મિત્રો જેની પાસે પણ આવી જગ્યા હોય તો એ લોકો પોતાને વખારો છે બીજાને આપી દેતા હોય છે તો આજે જાહેર વખારો સંત્ર વ્યવસાય બન્યા છે જાહેર વખારો માલના સંગ્રહની જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે મિત્રો જાહેર વખારો છે એમ કે છે કે માલના સંગ્રહની જાળવણી અને સુરક્ષાની શું આપે છે ખાતરી આપે છે જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ પણ આપે છે જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ પણ આપે છે આ રસીદ કેવી છે પાછી આ રસીદ હસ્તાંતરણીય હોય છે આ રસીદ હસ્તાંતરણીય હોય છે અને રસીદ અહીંયા રસીદને બદલે રસીદ આવશે મિત્રો દ્વારા માલની લે વેચ પણ કરી શકાય છે આ રસીદ દ્વારા માલની શું કરી શકો તમે લે વેચ પણ કરી શકો છો આજે એક સ્વતંત્ર વ્યવસાય બની ગયો છે જાહેર વખારના સંગ્રહ જાળવણી સુરક્ષા માટે ખાતરી આપે છે જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગત દર્શાવતી રસીદ આપે છે આ રસીદ કેવી હોય છે હસ્તાંતરણીય છે રસીદ રસીદના આધારે માલની શું કરી શકો છો તમે લેવેજ પણ કરી શકો છો મુખ્ય પ્રકાર જોવા જઈએ તો આપણી પાસે માલિકની દ્રષ્ટિએ બે પ્રકાર મિત્રો ખાનગી અને જાહેર અને બંનેના અર્થ આપણે ખાસ અગત્યના છે પછીની વાત છે જકાતની દ્રષ્ટિએ વખાણના પ્રકાર મિત્રો જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર તો જકાત ભરેલા માલની વખારમાં જોઈએ છે શું કહેશું આયાત કરેલા માલ ઉપર આયાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા માટે તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો હવાઈ મથકો સરહદી વિસ્તારમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખાની સેવા મળી શકે છે આવી વખારને જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે ગમે ત્યારે આયાત કરેલો માલ હોય તો નિકાસ કરતા હો ત્યારે તાત્કાલિક તમારા એક જગ્યાએ બીજી જગ્યાએ વાહનની સગવડતા ન હોય તો તે માટે એ અલગ અલગ જગ્યાએ માલની આવી વખારો રાખવામાં આવે છે જકાતની દ્રષ્ટિએ એમ કે છે જકાત ભરેલા એટલે પૈસા તમે ટેક્સ ભરી દીધો હોય અને ટેક્સ ભરેલો માલ તમે કોઈ પણ ગોડાઉનમાં રાખી શકો ને બંદર ઉપર હોય પોર્ટ ઉપર હોય પછી એરપોર્ટ જગ્યાએ પણ એરપોર્ટમાં માત્ર ઓછી હોય ખાસ પોર્ટ ઉપર જાજુ જોવા મળશે ફરીવાર આયાત કરેલા માલ ઉપર સાંભળજો તમે વિદેશથી મંગાવો છો આયાત કરેલા માલ ઉપર આયાત ચૂકવ્યા પછી આયાતની ચૂકવણી કરી દીધી પછી નિર્ધારિત સ્થાને લઈ જવા માટે નિર્ધારિત સ્થાને એટલે કે દાખલા કે આપણે મુદ્રા પોર્ટ છે તો મુદ્રા પોર્ટથી મારે અહીંયા ભાવનગરના બાજુના કોઈ ગામડામાં લઈ જાવ્યું હોય તો ન્યા તો આયાત કરેલા માલ ઉપર મેં આયાત ચૂકવી દીધી નિશ્ચિત સ્થાને એટલે કે ભાવનગરની બાજુના ગામડે માલ લઈ જવો છે કાચો માલ નિર્ધારિત સ્થાને લઈ જવા માટે તાત્કાલિક વાહન વ્યવહારની સેવા મળી શકે નહીં તાત્કાલિક વાહન વ્યવહાર સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે શેની સેવા મળે છે તમને મિત્રો બંદરો મળે છે ત્યારે તમને બંદરો હવાઈ મથક અને સદી વિસ્તાર જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે કઈ જગ્યાએ જોવા મળે છે તો બંદરો હવાઈ મથકો સદી વિસ્તારમાં આવા જકાત ભરેલા માલનો જોવા મળે છે જાહેર વખાની સેવા અને કઈ વખત કહેશું આપણે જાહેર વખાની સેવા તરીકે ઓળખવામાં આવે છે આવી વખારને જકાત ભરેલા માલની વખાર કહેવામાં આવે છે આવી વખારને શું કહીશું આપણે જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તમે વિદેશથી માલ લાવો છો એની ઉપર ટેક્સ એટલે કે આયાત આયાત વેરો ભરાઈ ગયો છે અને પછી નિશ્ચિતને લઈ જવા માટે નિશ્ચિત લઈ જવા માટે વાહન વ્યવહાર ન હોય ત્યારે બંદરો હવાઈ મથકો અને સદી વિસ્તારોમાં આવી વખારો હોય એમાં માલ હાંચવવામાં આવે એને શું કહીશું જકાતની દ્રષ્ટિએ વખાત તરીકે ઓળખવામાં આવે છે જકાતની દ્રષ્ટિએ માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે રેડી વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર પોઈન્ટ આ ચાલો હવે પછી આપણે આગળ જોઈએ છીએ એનો મુદ્દો જકાતની દ્રષ્ટિએ જકાત ભૈરાની વાત કરવી હવે જકાત ભૈરા વિનાના માલની વખારમાં શું કહેશું જોઈએ છે તો એમ કે છે આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે તમે આયાત કરો માલ તો એની ઉપર અમુક પ્રકારનો ટેક્સ ભરવો જ પડે આપણે આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર રકમ ભરવાની હોય છે એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી એવો આયાતી માલ જેની ઉપર જકાત ભરાણી નથી અને તે માલ વખારમાં રાખવામાં આવે એને શું કહેશું આપણે જકાત ભેરા વગરના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે ફરી વખત આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાના હોય છે નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાણી નથી એવો માલ કે જેની પર જકાત ભરાણી નથી તો અને ઈ માલ શેમાં રાખવામાં આવે વખારમાં રાખવામાં આવે તો એને શું કહેવાય જકાત ભૈરા વરાની જકાત ભૈરા વિનાના વખાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બે અહીંયા તમે ભણ્યા જકાત ભૈરા જકાત ભૈરા અને જકાત ભૈરા બંને માલ આયાત કરવામાં આવે છે એકમાં વેરો ભરીને વાહનીઓને સગવડને કારણે જે વખારમાં રાખવામાં આવે એને જકાત ભેરા વિના વખાર કહેવાય જકાત ભેરા વિનાની કોને કહેવાય કે માલ આયાત કરીએ છીએ પણ વેરો નથી ભરતા વેરા ભેરા વિના માલ જો તમે કોઈ ગોડાઉનો મૂકો તો એને જકાત ભેરા વિનાનાના વખાર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયરલી વાત ફરી વખત વાત કરીએ આપણે જુઓ તો આયાત કરેલા આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કર્યા દર અનુસાર ભરવાની હોય પણ આ ભરાઈ નથી તો તે માટે માલ જે વખાર રાખવામાં આવે છે તેને જકાત ભેરાવગર માલની વખાતરીકે ઓળખવામાં આવે છે જે સ્થળે માલ આયાત થયો હોય પછી એમાં આગળના અમુક મુદ્દાઓ છે હું જે ચોપડીમાંથી બોલું છું તમને ધ્યાન આપજો જે સ્થળે માલ આયાત થયો હોય તે જ જગ્યાએ આવી વખારો જોવા મળે છે જે આયાત થતો હોય ત્યાં માલ આ સ્ટોક જોવા મળે છે ક્યાં બંદરો સરહદી વિસ્તારમાં માલની આયાત થતી હોય આ વિસ્તારમાં જોવા મળે છે બંદરો કે સરહદી વિસ્તારમાં આવી જકાતો જોવા મળે છે જ્યારે આયાતકાર માલની પૂર્ણ નિકાસ કરતી હોય જ્યારે આયાતકાર માલની શું કરતી હોય પૂર્ણ નિકાસ કરતી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પૂર્ણ પેકિંગ કરવા સગોળ ઉપલબ્ધ થતી હોય છે ઘણી વખત એવું થતું હોય મિત્રો આયાત કર્યા માલનું ઉપર પૂર્ણ નિકાસ કરે દાખલા તરીકે આમાં પૂર્ણ નિકાસ એક શબ્દ તમારી માટે આવશે પૂર્ણ નિકાસ એટલે શું ફરીવાર મિત્રો સાંધ્યા હું છે ને દુબઈથી મંગાવું કોઈ વસ્તુ તો દુબઈનું આ ઇન્ડિયામાં આવે ઇન્ડિયામાં પેકિંગ કરીને પાછું બીજે બીજા કોઈ દેશમાં વેચી દઉં દાખલા તરીકે જાપાનમાં વેચું દુબઈથી માલ મંગાવું છું થોડું ઘણું રિપ આમાં ફેરફાર પેકિંગમાં પેકિંગમાં ફેરફાર કરીને એ પાછું જાપાન વેચી દઉં તો એને પુનઃ નિકાસ તરીકે ઓળખાય છે તો આયાતકાર જ્યારે આવી ઘટના બનતી હોય તો એ કાંઈ દેશમાં કે યોગ્ય જગ્યાએ લાવવાની જરૂરિયાત નથી તમે નાનિયા સ્થળ વાપરી નાનિયા ઉપયોગ કરી શકો છો તો એમ કે છે જ્યારે આયાતકાર માલની પૂર્ણ નિકાસ કરવાની હોય ત્યારે માલનું વર્ગીકરણ પૂર્ણ પેકિંગ વગેરે સગવડ ઉપલબ્ધ છે માલનો મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં આવતો નથી મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવતો નથી માત્ર રેપરને પેકિંગ હોય ચેન્જ કરવામાં આવે છે તો આવી વખાને પૂર્ણ નિકાસની માટે આશીર્વાદ રૂપ બને છે આવી વખાર આપણે પૂર્ણ નિકાસ માટે આશીર્વાદ રૂપ બનતી જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા ચાર વખારો ભયના છે ખાનગી માલિકની વખાર જાહેર વખાર જકાત ભૈરા વિનાની વખાર અને જકાત ભૈરા વિનાય વખા ને જકાત ભેરાવી વખત ઓકે ફરી વખત એના ટાઇટલ જોઈ લઈએ આપણે માત્ર મિત્રો જકાતની વખારના વખારના પ્રકારોમાં વખાના પ્રકારોમાં માલિકની દ્રષ્ટિએ અને જકાતની દ્રષ્ટિએ માલિકની દ્રષ્ટિએ જકાની દ્રષ્ટિએ ઉપયોગની દ્રષ્ટિએ માલિકની દ્રષ્ટિએ બે ખાનગી વખાર અને જાહેર વખાર જકાત દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખાર અને જકાત ભેરાવીના માલની વખાર ઉપિંગ દ્રષ્ટિએ સામાન્ય વખત અને વિશિષ્ટ વખત એ મિત્રો બાકી છે એ આપણે પછીની રાતે લેશું ઓકે તો આ લેક્ચરમાં તમને મજા આવી છે તો આપણે ત્યાં સુધી અહીંયા આ અહીંયા સુધી અટકીએ છીએ પછી આપણે આગળ પાછા અભ્યાસ કરશું ઓકે ધન્યવાદ તમારો ખૂબ આભાર હેવી નાઇસ ડે